नमस्ते मित्रों, हूँ हरिवदन चौकसी आप सबनों स्वागत करूँ छूँ आजना वीडियो में। मित्रों आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज आपने जोईए आजनु दैनिक राशिफल। ते पहला जोईए आपने आजनु पंचांग विक्रम संवत 2078 ईस्वी सन 2022 जेठ वद एकम तारीख 15/6/2022 ने बुधवार। मित्रों आजनो दिवस आम जुवा जाइए तो वदनी एकम पर आज थी देश दुनिया में बहु मोटी चहल पहल थाय एवा संजोगों ग्रहमान बनावी रहा है। मित्रों आज नो सूर्योदय नो समय सवारे 6:03 और सूर्यास्त नो समय सांजे 7:18। आजना जन्मेला बाड़कों नी राशि रहेशे धन अने आजनु नक्षत्र छे मूल। तो मित्रों हवे जोईए आपने आजनु राशिफल। શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। મેષ રાશિ, મેષ રાશિ વાળા માટે આજે પોતાના કામ સિવાય અન્યના કામનો બોજો પડતો દેખાય છે। ઓફિસમાં, વેપારમાં, સમાજમાં કોઈક બીજાનું કામ તમારા ભાગે આવે ને તમારો કાર્યભાર આજે વધતો દેખાય છે। મિત્રો જે લોકો સિઝનલ ધંધો કરે છે ને એ લોકો માટે આજનો દિવસ ઘણો સારો અને ખૂબ સરસ ઘરાકી આજે તમને મળે। વૃષભ, વૃષભ રાશિવાળા માટે આજે દેશ પરદેશના કામોથી ફાયદો, એમાં ઘણી બધી સગવડ આજે તમે વધારી શકશો। ચોક્કસપણે વિદેશમાં આપેલા ઓર્ડરો આજે તમને સારી રીતે ડિલિવરી થતા દેખાશે। આજે જે લોકોને સંતાન પ્રત્યેની ચિંતાઓ હતી એમાં પણ આજે થોડી રાહત થતી દેખાય, તો તમારા માટે પણ આજનો દિવસ ખરેખર સારો સાબિત થવાનો છે। મિથુન, મિથુન રાશિવાળાએ આજે ઉતાવળ નથી કરવાની, ઉતાવળમાં થયેલી ભૂલ કંઈક મોટું નુકસાન આપી શકે છે। આજે દરેક કામમાં કંઈક ને કંઈક વિઘ્ન આવતા દેખાય છે, તો મિત્રો શાંત મને ધીરજ રાખીને આગળ ચાલશો ને તો ચોક્કસ બહુ સારા ફાયદા તમને મળશે। કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો। મિત્રો તમારી સાથેના સહકાર્યકરો, તમારી ઉપર તમારી નીચે કામ કરનારા માણસો ચોક્કસ આજે તમને સાથ આપે ને તમારા કામને બહુ સરળતાથી પૂર્ણ કરી આપે। મિત્રો આજે ધંધામાં પણ સારી ઘરાકી થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે। સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે આજે 12 સાંધો 13મો તૂટે, કોઈ પણ કામ તમે આજે હાથમાં લેશો ને એમાં પૂર્ણ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક કંઈક નાનો અવરોધ આવે, મુશ્કેલીઓ આવે, આપણે આપણું કામ પૂર્ણ ન કરીએ, એક મુશ્કેલીમાંથી બહાર નીકળીએ ત્યાં બીજી મુશ્કેલી આવે, તો મિત્રો આજે શાંત મને ધીરજ રાખીને કામો પૂર્ણ કરશો તો સરળતા જરૂર મળશે તમને। કન્યા, કન્યા રાશિવાળા માટે આજે ખૂબ મહત્ત્વના કામોમાં, રાજકીય કામોમાં, સરકારી કચેરીઓના કામોમાં દોડધામ કરવી પડે, દોડધામના અંતે સારી સફળતા મળે એ બહુ સારી બાબત છે આજના દિવસ માટે। આજે કોઈ જાહેર ક્ષેત્રના અને ખાસ કરીને જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોનું ટેન્શન થોડુંક વધતું દેખાય છે, તો આવા લોકોએ ધીરજ રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જરૂરથી લેવા। તુલા, તુલા રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે। મિત્રો મનમાં ધારેલા કાર્યો પૂર્ણ નથી થતા તો આજે તમને બેચેની મળે, ઉચાટ મળે, તકલીફનો સામનો કરવામાં થોડી મુશ્કેલીઓ આવે, ધીરજ રાખજો। ધીરે ધીરે ધીમા પગલે આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે। ઉતાવળમાં આપણે કંઈક ઠોકર લાગીને પડી જવાય, ઉતાવળ આજે બિલકુલ નહીં, શાંત મને સાંજ સુધીમાં જેટલા કાર્ય પૂર્ણ કરી શકો એટલા પૂરા કરી લેજો। વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ બહુ જ સરસ। તમે સંતાનો પાસે જે અપેક્ષાઓ રાખેલી
એ અપેક્ષાઓ આજે તમારું સંતાન પૂર્ણ કરતું દેખાય છે તો ફાયદો થાય, સંતાનો લાઈન પર આવવાનો સંતોષ થાય, અને ખાસ મહત્ત્વના કામમાં સંતાનો તરફથી સાથ મળતા સરસ રીતે તમે તમારા કામોને પૂર્ણ કરી શકો. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે કોઈની સહાય મેળવવામાં શરમ નથી રાખવાની કે આની સહાય ન લેવાય લેવાય એવા કોઈ વિચાર નથી કરવાના. તમારે જે કામ કરવાનું છે એ કામમાં આજે કંઈક નાની મોટી રૂકાવટ આવતી દેખાય છે અને આમાં મિત્ર, સ્વજન, સગા એની કોઈની બી જરૂર પડે ચોક્કસપણે સાથ માંગજો. આજે સાથ મળવાનો છે અને આપણું કામ આપણે પૂરું કરી શકીશું. મકર, મકર રાશિવાળા માટે આજે પોતાના કામમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે કામકાજ અંગે તમારે કદાચ બહાર જવું પડે, થોડી યાત્રા કરવી પડે અને આ કરેલી યાત્રામાં આપણે ધારેલું પરિણામ ન મળે તો તકલીફ થાય. આજે કદાચ તમારે અડોસ પડોશના કામોમાં પણ ધ્યાન આપવું પડે, આ પણ તમને એક ટેન્શન જેવી વાત આજે મળવાની છે. ધ્યાન રાખજો, ધીરજ રાખજો, શાંત મને કુટુંબના સાથ સહકારથી આવા કામો આપણે બહુ સરસ રીતે પાર ઉતારી શકીએ છીએ. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે પોતાના કૌટુંબિક કાર્યોમાં ધ્યાન આપવાનું છે. ત્યાં કંઈક નાની મોટી ખટરાગની ઘટના ઘટતી દેખાય છે. આજે ઉતાવળમાં આવીને કોઈ કાર્ય નથી કરવાનું, બહુ શાંતિથી ચાલવાનું છે, ધીરજ રાખીને યોગ્ય નિર્ણય લેવાનો છે, નહીં તો કુટુંબમાં સંબંધો બગડતા દેખાય છે. તો આજે આ બાબતો પર ચોક્કસ ધ્યાન આપવું. મીન રાશિ, મીન રાશિવાળા માટે દિવસની શરૂઆત ધીમી થાય, આપણને ટેન્શન થાય કે ભાઈ આજના કામો આપણે કરી શકીશું કે નહીં કરી શકીશું, સાથે સાથે તબિયત પર થોડી અસર આવતી દેખાય. બિલકુલ ટેન્શન નહીં લેતા, તબિયત સાચવજો અને ધીરજ રાખજો. કોઈકનો સાથ સહકાર એવો મળશે કે આખા દિવસમાં તમારું ધારેલું કામ તમે આજે કરી શકશો. તો નાની નાની બાબતો છે આપણા જીવનમાં, આપણે ક્યારેક ઉતાવળમાં, ક્યારેક આળસમાં, ક્યારેક બેદરકારીમાં આપણે કામ ગુમાવીએ, સમય ગુમાવીએ, પૈસાનું નુકસાન, સમયનું નુકસાન થાય છે. પણ યોગ્ય સમયે, યોગ્ય માણસની સલાહ, યોગ્ય સમયે લીધેલા નિર્ણય આપણા જીવન માટે ખૂબ મહત્ત્વના હોય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. કોઈના વ્યક્તિત્વ પર PhD કરવા કરતાં પોતાના વ્યક્તિત્વ પર રિસર્ચ કરીએ ને તો પણ બહુ છે, પરિણામ બહુ જ સારું આવે. PhD કરતાં પણ ઉપરની ડિગ્રી મળી જાય. જ્યારે આપણે આપણા વ્યક્તિત્વનું રિસર્ચ કરીએ ત્યારે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદકીય સલાહ. મિત્રો, બદામના તેલનું માલિશ તમારા હોઠની ત્વચાને બહુ જ કોમળ રાખે છે. તો જેના હોઠ કડક થઈ ગયા હોય, ચામડી સુકાતી હોય, એવા લોકોએ બદામના તેલનું માલિશ કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે એકમ છે, બુધવાર છે, તો માં દુર્ગાના આશીર્વાદથી મોટી કોઈ વસ્તુ હોતી નથી. તો માં દુર્ગાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરો, બહુ જ સરસ પરિણામ મળશે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.